નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 એમાં એસાઇનમેન્ટનો વિષય સામાન્ય જ્ઞાન, એનો આજે ભાગ 2, એના વિશે આગળ અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, અગાઉ આપણે ભાગ 1માં પ્રશ્ન 1 અને 2 એના વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર? આજે આપણે ભાગ 2માં પ્રશ્ન 3 એમાં અવિભાગ, નીચે આપેલા શબ્દો વડે મને ઓળખી મારું નામ લખો. પ્રકરણ 1 છે, એમાં તમને લંબચોરસ બોક્સમાં થડ, ડાળી, મૂળ, કળી, પાન અને ફળ આ રીતના જવાબ આપી દીધેલા છે, બરાબર? તમારે ફક્ત ઓળખીને યોગ્ય સ્થાને યોગ્ય નામ લખવાનું છે. આડાઅવળી નામ આપી દીધેલા છે. તેમાં જુઓ પહેલા નંબરનું, હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું, બરાબર? બોલો કોણ છે? હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું તો મૂળ, બરાબર? મૂળ હોય તે વનસ્પતિને નીચેની તરફ ફિટ જકડીને પકડી રાખે છે, જેથી કરીને વૃક્ષ ટટ્ટાર ઊભું રહી શકે અને આગળ વધી શકે. ત્યાર પછી બીજા નંબરમાં, હું ઉપરની તરફ વિકસું છું અને વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવામાં મદદ કરું છું. બોલો હું કોણ છું? તો ઉપરની તરફ વિકસું છું અને વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવામાં મદદ કરું છું. ઉપરની તરફ વિકસે એટલે કે મોટું થાય, તો સેના દ્વારા વૃક્ષ મોટું થાય? તો થડ. જેમ જેમ તેનું થડ વધે તેમ વૃક્ષ મોટું થાય છે. છોડ હોય, બરાબર, પછી એનું થડ મોટું થતું જાય, એમ કરતાં કરતાં તે વૃક્ષ બને છે. એટલે શું જવાબ આવશે? થડ, બરાબર બાળ મિત્રો? ચાલો એના પછી આગળનું ત્રીજા નંબરનું છે, હું વનસ્પતિને શ્વાસોશ્વાસમાં મદદ કરું છું. તો વનસ્પતિને શ્વાસ લેવામાં કોણ મદદ કરે? તો પાન, બરાબર. ચોથા નંબરનું, હું વનસ્પતિને આશરો આપું છું. તો વનસ્પતિને આશરો આપું છું એટલે કે એક ઉપર ડાળી થાય છે ને, હા, તે વનસ્પતિને આશરો આપ્યો એમ કહેવાય. તો એનો જવાબ શું આવશે? ડાળી, બરાબર. પાંચમા નંબરનું, હું કંઈક મીઠું અને સ્વાસ્થ્યપ્રદ છું જે પશુ પંખી અને આપણે ખાઈએ છીએ. વૃક્ષો ઉપરથી જે મળે અને આપણે ખાઈએ છીએ તે શું હોય? ફળ હોય, બરાબર. છઠ્ઠા નંબરનું, હું ફૂલની ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા છું. તો ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા, ફૂલની ખીલ્યા વિનાની, ફૂલ ખીલે એ પહેલાં શું હોય? તો કે છે કળી હોય, બરાબર. ચાલ થઈ ગયું આ. તો હવે આપણે પ્રકરણ નંબર 9નું જોઈએ કે કોણ છે. એમાં પણ લંબચોરસ બોક્સમાં જવાબ આપેલા છે, રોડ રોલર, એમ્બ્યુલન્સ, આગબંબો, પોસ્ટવાન, ટેન્ક અને ટોઈંગવાન, બરાબર. તો એમાં જોઈએ પહેલા નંબરનું, મારો ઉપયોગ આગ બુઝવવા થાય છે. આગ બુઝવવા એવો શબ્દ આવ્યો તો શું આવશે જવાબ? આગબંબો, બરાબર. ચાલો એના પછી બીજા નંબરનું, મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે. યુદ્ધમાં, યુદ્ધ કરવા માટે શેનો ઉપયોગ થાય? તો કે છે ટેન્કનો. ત્રીજા નંબરનું, હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છે. રસ્તો બનાવવા માટે અહીંયા આગળ રોડ રોલર એવો શબ્દ આપેલો છે ને, તો જવાબ શું આવશે? રોડ રોલર. ચોથા નંબરનું, હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું. તો પોસ્ટવાન. પાંચમા નંબરનું, મારો ઉપયોગ વાહન ખેંચી જવા થાય છે. વાહન જ્યાં ત્યાં પડ્યું હોય, બરાબર, તો રસ્તામાં આડું અવળું પડ્યું હોય તો લઈ જાય, એને શું કહેવાય? જે સરકાર મ્યુનિસિપાલિટી દ્વારા આવે છે ને, એને ટોઈંગ વાન કહેવાય છે, બરાબર. તમારે ટોઈંગ એટલે કે ઊંચું કરવું, ઊંચકવું. છઠ્ઠા નંબરનું, હું દર્દીને દવાખાને લઈ જવા ઉપયોગી છું. તો એમ્બ્યુલન્સ, બરાબર.
દર્દીને દવાખાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી પ્રકરણ નંબર 13, એમાં જવાબ આપી રહ્યા છે. જુઓ, ઋષભ દેવ, અશોક જરથુષ્ટ, મોહમ્મદ પૈગંબર, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને ગુરુ નાનક. તેમાં જોઈએ પહેલા નંબરનું, હું ઇસ્લામ ધર્મનો સ્થાપક છું. તો ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ છે? તો મોહમ્મદ પૈગંબર. બરાબર, ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર છે. આપણે જવાબ અહીં આગળ બોક્સમાંથી જોઈને લખવાના છે, શોધીને લખવાના છે. આડાઅવળી આપેલા હોય, હું ખ્રિસ્તી ધર્મનો સ્થાપક છું. ખ્રિસ્તી ધર્મના સ્થાપકનું નામ શું છે? તો ઈસુ ખ્રિસ્ત. એવું અડધું નામ આપ્યું છે, ખ્રિસ્ત એવું નામ આપ્યું એટલે આપણે ખબર પડી જાય કે ઈસુ ખ્રિસ્ત આવે. ત્રીજા નંબરનું, હું જૈન ધર્મનો પ્રથમ તીર્થકર છું. જૈન ધર્મનો પ્રથમ તીર્થકર, તો પ્રથમ તીર્થકર કોણ છે? ગૌતમ બુદ્ધ. અરે, ત્રીજા નંબરનું છે ઋષભદેવ. બરાબર, જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ છે. નીચે જવાબ આપી દીધેલા છે. ચોથા નંબરનું, હું બૌદ્ધ ધર્મનો સ્થાપક છું. તો બૌદ્ધ ધર્મના સ્થાપકનું નામ શું છે? ગૌતમ બુદ્ધ. હું શીખ ધર્મનો સ્થાપક છું. તો શીખ ધર્મના સ્થાપક કોણ છે? તો ગુરુ નાનક. છઠ્ઠા નંબરનું, હું જરથોસ્તી ધર્મનો સ્થાપક છું. અશો જરથુષ્ટ. બરાબર, જરથુષ્ટ, જરથોસ્તી અને જરથુષ્ટ, બરાબર એવું આવે એટલે આપણે તરત નામ યાદ રહી જશે. તો બાળમિત્રો, અહીંયા આગળ મને ઓળખી મારા નામ જણાવો એ આપણે જોયું. હવે આજે પ્રશ્ન નંબર 3માં આગળ જોઈશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો. પ્રશ્ન 3બમાં શું છે કે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, પણ શેમાં? એક કે બે શબ્દોમાં. બરાબર, આખા વાક્યમાં જવાબ લખવાનો નથી. અહીંયા આગળ તમારે કેવી રીતના લખવાનું કે ટપાલ કોણ લાવે છે? તો સામે તમને ખાલી જગ્યા જેવું આપ્યું હોય અહીંયા આગળ પરીક્ષામાં પેપરમાં, તો અહીંયા આગળ લખવાનું ટપાલી. બરાબર, આ પ્રશ્નના જવાબ ઘેરથી મોઢે કરીને આવવાના છે, આમાં જવાબ નહીં આપ્યા હોય. ત્યાર પછી બીજા નંબરનું, આગ બુઝાવવાનું કામ કોણ કરે છે? તો આગ બુઝાવવાનું કામ કોણ કરે? બરાબર, આપણે પાઠ ચલાવ્યો હતો અને હમણાં પણ આગળ આવી ગયું હતું કે આગ બુઝાવવાનું કામ આગ બંબો કરે છે. બરાબર, ચાલો, આગ બંબો આવે છે અને એમાં જે આગ બુઝાવવાવાળા માણસો આવે એને શું કહેવાય? ફાયરમેન. અહીંયા આગળ જવાબમાં લખવાનું તમારે ફાયરમેન. ચાલો, એના પછી ત્રીજા નંબરનું, કોર્ટ અથવા અદાલતમાં કેસ કોણ લડે? તો કોર્ટ અથવા અદાલત એમાં કેસ લડે એને શું કહેવાય? વકીલ. અહીંયા આગળ નીચે જવાબ તમને આપી દીધેલા છે. જો તમારી પાસે સામાન્ય જ્ઞાનની PDF આવી ગઈ હોય તો એ તમારી પાસે રાખવાની, એટલે અત્યારે તમારે જોવામાં સરળતા પડે. બરાબર, ચોથા નંબરનું, વાહન વ્યવહારનું નિયંત્રણ કરી તેને સરળ કોણ કરે છે? તમે ચાર રસ્તા ઉપર જોયેલા હશે. બરાબર, જે પોલીસવાળા જે દેખાય છે એને શું કહે છે? ટ્રાફિક પોલીસ. સફેદ કપડાં પહેર્યા હોય છે ને, નીચે પોલીસ જે કલરનું પેન્ટ હોય તો એને શું કહેવાય? ટ્રાફિક પોલીસ. અહીંયા આગળ લખવાનું ટ્રાફિક પોલીસ. બરાબર, પાંચમા નંબરનું, નર્સ અથવા તો પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે? નર્સનો ગણવેશ કેવો હોય? સફેદ. બરાબર, છઠ્ઠા નંબરનું, રેલવેના મુસાફરોની ટિકિટ કોણ ચેક કરે છે? તો રેલવે મુસાફરોની ટિકિટ ચેકર ચેક કરે છે. જવાબમાં શું લખવાનું? ટિકિટ ચેકર. જો અહીંયા આગળ નીચે જવાબ આપી દીધેલા જ છે, સામે તમને ખાલી જગ્યા જવાબ માટે લખવા આપી હશે, ખાલી જગ્યામાં લખી દેવાના જવાબ. સાતમા નંબરનું, દર્દીની સારવારમાં ડૉક્ટરને મદદ કોણ કરે છે? તો દર્દીની સારવારમાં ડૉક્ટરને મદદ કરે તેને શું કહેવાય? નર્સ અથવા તો પરિચારિકા. આઠમા નંબરનું, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કોણ કરે છે? શાળામાં તમને ભણાવે એને શું કહેવાય?
શિક્ષિકા, બરોબર. ચાલો પ્રકરણ નંબર 12ના પ્રશ્નના જવાબ જોઈશું કે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? તો 1.5 ગણી છે, અથવા તો 3:2ના માપની. 3:2 એટલે કે 3:2 અથવા તો 1.5 ગણી, બરાબર. બેમાંથી જે લખો એ તમારું સાચું છે. આમાં 3 લંબાઈ અને 2 પહોળાઈ, એટલે કે 3:2 અથવા તો 1.5 ગણી. બીજા નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. સામે તમારે ફક્ત સમૃદ્ધિ જ લખવાનું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો હમણાં આપણે આગળ જોયું કે ડાબી તરફ ઘોડો હતો, તો જમણી તરફ કયો આવશે? આખલો, બરાબર. આ બે યાદ રાખવાનું, ડાબી તરફ ઘોડો અને જમણી તરફ આખલો. તો અહીંયા આગળ શું લખવાનું જવાબમાં? આખલો. ચોથા નંબરનું જોઈશું આપણે, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે. સામે ફક્ત વંદે માતરમ એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રધ્વજમાં વચ્ચે કયા રંગનો પટ્ટો છે? તો વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, એટલે ફક્ત સફેદ લખવાનું છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. અને ભારતનું રાષ્ટ્રીય ફળ? તો કેરી, બરાબર. ચાલો આપણા પ્રશ્નોના જવાબ પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે અને આપણો પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થાય છે. હવે આજે આગળ પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ પ્રશ્ન નંબર 4, અ નીચે આપેલા મહાન નેતાઓ અને નેત્રીઓના ચિત્રો અને નામ આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનો નંબર તે નેતાના નામના આગળના બોક્સમાં લખવાનું છે. આગળ આપણે આ નેતાઓના ચિત્રો જોઈ ગયા હતા, બરાબર. ભાગ 1માં જોઈ ગયા હતા ને નેતાઓને તેમના સૂત્રો. તો આ નેતાઓને તો તમે ઓળખતા જ હશો, બરાબર. નેતાઓ તો હવે યાદ રહી ગયા હશે. હવે તેમના નામ આગળ બોક્સમાં તેમનો નંબર લખવાનો છે. જો અહીંયા આગળ નામ આપેલું છે સરદાર વલ્લભભાઈ, તો આમાં સરદાર વલ્લભભાઈનો કયો નંબર છે? અથવા તો તમે આ રીતનું પણ કરી શકો છો કે જ્યાં આગળ નામ આપેલું ત્યાં નંબર લખી દેવાના, બરાબર. અહીંયા બોક્સમાં ફક્ત તમારો નંબર લખવાનો છે, સરદાર વલ્લભભાઈ. તો સરદાર વલ્લભભાઈનો નંબર જુઓ કયો નંબર છે, તો તમે કહેશો 3. તો અહીંયા બોક્સમાં 3 નંબર લખવાનો. ચાલો બીજા નંબરનું વાંચીશું આપણે, સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝનો નંબર જુઓ કયો છે. સુભાષચંદ્ર બોઝ, મેં કીધું હતું ને હમણાં, પોલીસ જેવી ટોપી છે, તો એનો 6ઠો નંબર છે, એટલે તમારે લખવાનું 6 નંબર. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી અને જવાહરલાલ નહેરુ બંનેની ટોપી સરખી જ છે, બરાબર. એટલે લાલ બહાદુર શાસ્ત્રીનો કયો નંબર આવે? 7મો નંબર, એ યાદ રાખવાનું તમારે. મોહનદાસ કરમચંદ ગાંધી, એમને તો આપણે ઓળખી જ જોઈએ છે, કયો નંબર આવે? 1 નંબર, બરાબર. ચાલો એના પછી આગળના આપણે નેતા જોઈશું, તો શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો શ્રીમતી ઇન્દિરા ગાંધી, એમનો કયો નંબર છે? છેલ્લો 10મો નંબર, તો અહીંયા લખવાનું 10. ત્યાર પછી પંડિત જવાહરલાલ નહેરુ, તો એ બીજા જ નંબરે હતા ને લાલ બહાદુર શાસ્ત્રી જેવી જ ટોપીવાળા. એના પછી લોકમાન્ય તિલક. તો લોકમાન્ય તિલકનું જુઓ કેવું છે. લોકમાન્ય તિલક, બોલો આમાંથી કયો નંબર આવશે? તો કહેશે 5મો નંબર, બરાબર. ચાલો એના પછી શ્રીમતી સરોજિની નાયડુ. તો શ્રીમતી સરોજિની નાયડુ, એમનો નંબર છે 8, બાજુમાં જ છે ને. ચાલો એના પછી આગળનું આપણે જોઈએ ચિત્ર, શેનું છે, કયા નેતાનું છે? મૌલાના અબ્દુલ કલામ આઝાદ. તો એમનું કયું છે મૌલાના અબ્દુલ કલામ આઝાદનું?
ચોથા નંબરનું, એટલે અહીંયા આગળ લખવાનું આપણે ચાર નંબર. બરોબર, લખ્યો ચાર નંબર. હવે જોઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તો એમનું કયા નંબરનું છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું સાતમા નંબરનું ચિત્ર. બરોબર, ચાલો હવે થઈ ગયા તમારા નેતાઓ અને એમના ક્રમ. હવે આગળનું જોઈએ આપણે. જો અહીંયા આગળ તેમના ઉત્તરો પણ આપી દીધેલા છે. બરાબર, તમને વિડીયોમાં સરખું ના દેખાય તો આ રીતના જવાબ તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર ચાર અ પછી પ્રશ્ન નંબર ચાર બ, શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપેલો છે, તેની જોડીનો શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે, ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવવાની છે. સૂચના ઘણી જ લાંબી છે, પણ તમે ફક્ત એનું ચિત્ર જોશો તો તમને બાળકો તરત જ ખ્યાલ આવી જશે, સૂચના વાંચવા પણ તમે રહેશો નહીં. તો ચાલો આપણે જોઈએ કે આમાં શું કરવાનું છે. શબ્દ જોડી બનાવવાની છે, ચિત્રને બે ચિત્ર, એક ચિત્ર આપેલું હોય બરાબર, એની જોડી સાથે જોડવાનું છે અને તેનું નામ લખવાનું છે. બરાબર, આ તમને મેં ટૂંકમાં સમજાવી દીધું. અહીંયા આગળ જુઓ, આ ચિત્રો આપેલા છે. બરાબર, ફરતા તમને ચિત્ર આપેલા છે અને વચ્ચે એમના નામ આપેલા છે. અહીંયા આગળ તાળું, અને તો એની જોડે શું આવે તો કે છે ચાવી. અહીંયા આગળ લખવાનું તમારે ચાવી. દિવસ અને રાત, બરાબર, તો દિવસ જોડે શું આવે, શેનું ચિત્ર આવે, રાતનું. બરાબર, ચાલો એના પછી ટેબલ અને ખુરશી. બરાબર, ટેબલ અને ખુરશીનું ચિત્ર દેખાય છે, ખુરશી. બરાબર, ચાલો તો અહીંયા આગળ ચિત્રને ખુરશી સાથે જોડી દેવાનું છે, એનું નામ લખી દેવાનું છે. બરાબર, ચાલો એના પછી બેટ અને બોલ. બોલ લખતા આવડશે ને? ચાલો પાંચમા નંબરનું જોઈશું, પેન્ટ અને શર્ટ. બરાબર, પેન્ટ અને શર્ટ. પુરુષ અને સ્ત્રી, કપ અને રકાબી, સૂર્ય અને ચંદ્ર, સોય અને દોરો. બરાબર, આ રીતનું તમારે જોડવાનું રહેશે, તમારી શબ્દ જોડી પણ બની જશે. બરાબર, ચાલો બાળમિત્રો, તમને લખતા ના ફાવે તો નીચે જવાબ પણ તમને આપી દીધેલા છે, પણ ચિત્રો પરથી તમારે નામ લખવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન ચાર બ પછી આપણે પ્રશ્ન નંબર ચાર ક. ચાલો જોડકા જોડીએ. અ વિભાગની સામે બ વિભાગમાં સાચો ઉત્તર શોધીને વચ્ચે ઉત્તરના ખાનામાં લખવાનો છે. બરાબર, તો જુઓ અહીંયા આગળ પ્રકરણ સાતમાં અ વિભાગમાં જિલ્લાઓ અને બ વિભાગમાં તેના મુખ્ય મથકો આપેલા છે. તો ગાંધીનગર એ જિલ્લો છે અને તેનું મુખ્ય મથક કયું આવે તો કે છે ગાંધીનગર. બરાબર, ગાંધીનગર જોડે ગાંધીનગર. કચ્છ, તો એની સાથે શું આવશે? ભુજ. બનાસકાંઠા, તો બનાસકાંઠા સાથે શું આવશે? પાલનપુર. એની નજીક જે થતું હોય એનું મુખ્ય મથક કહેવાય. પંચમહાલ, તો ગોધરા એનું મુખ્ય મથક છે. બરાબર, આ રીતના શબ્દ જોડી તમારે યોગ્ય મથકો ને જિલ્લાઓ સાથે જોડવાના છે. ચાલો એના પછી આગળ જોઈએ આપણે બીજા નંબરનું, જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો. તો એમાં પણ સાતમા પ્રકરણમાંથી જિલ્લાઓ અને મુખ્ય મથકો, તો એમાં જોઈએ પહેલું આણંદ. તો આણંદનું, આણંદ જિલ્લાનું મુખ્ય મથક કયું થશે તો કે છે આણંદનું આણંદ. આમાં જે મોટા શહેરો છે એનું મુખ્ય મથક એનું એ જ થાય. દેવભૂમિ દ્વારકા, તો એનું ખંભાળિયા. તાપી, તો તાપીનું કયું થશે? વ્યારા. બરાબર, ખેડા, તો નડિયાદ. બરાબર, આ રીતના મુખ્ય મથકો સાથે જિલ્લાઓને જોડી દેવાના છે અથવા યોગ્ય એની સામે ખાલી જગ્યામાં જવાબ લખી દેવાના છે. બરાબર,
જિલ્લાઓને મુખ્ય મથકો એમાં ત્રીજા નંબરનું પાટણ, તો પાટણ સાથે પાટણ જ આવશે. જે જે મુખ્ય મોટા શહેરો છે તો એના એ જ આવશે. બરાબર. અરવલ્લી, તો અરવલ્લીમાં કયું આવશે? મોડાસા. બરાબર. સાબરકાંઠા, તો સાબરકાંઠામાં હિંમતનગર. ડાંગ, તો આહવા. બરાબર. આ રીતના લખી દેવાનું છે તમારે. ચોથા નંબરનું જોઈશું આપણે રાજકોટ, તો રાજકોટમાં એ પણ મોટું શહેર છે એટલે રાજકોટને રાજકોટ સાથે જ એનું મુખ્ય મથક જોડી દેવાનું છે. નર્મદા, તો નર્મદામાં કયું આવશે? રાજપીપળા. મહીસાગર, તો મહીસાગરમાં કયું આવશે? લુણાવાડા મુખ્ય મથક છે. નવસારી, તો નવસારી સાથે જ આવશે. બરાબર. આ રીતના દરેક જિલ્લાને તેના યોગ્ય મથક સાથે જોડી દેવાનું છે અને તમારે અહીંયા ખાલી જગ્યા આપી છે તેમાં એના સામે બ વિભાગમાંથી સાચા જવાબ લખવાના છે. બરાબર બાળમિત્રો. ચાલો આગળ જોઈએ આપણે. ચાર ડ, નીચે આપેલા નામો સામે સજીવ અથવા નિર્જીવ લખો. એમાં પ્રકરણ ત્રણ, ઘડિયાળ, તો ઘડિયાળ કેવું છે? નિર્જીવ છે. બરાબર. ઘડિયાળમાં સેલ નાખીએ તો જ ઘડિયાળ ચાલે ને, એટલે ઘડિયાળ નિર્જીવ છે. પેન્સિલ, તો પેન્સિલ નિર્જીવ કે સજીવ? અહીંયા આગળ આપણે ત્રીજા નંબર, આપણે બીજા નંબરનું જોવાનું છે. જો નહીં તો પાછા જવાબ તમારે આડાવડા થઈ જશે. ઘડિયાળ પછી બીજા નંબરે આવે લીમડો, તો લીમડો સજીવ કહેવાય. બરાબર. અહીંયા આગળ હું જે નિર્જીવ હોય એનો ની લખું છું અને સજીવ હોય એનો સ લખું છું. બરાબર. પેન્સિલ, તો નિર્જીવ. પતંગિયું, તો સજીવ. દેડકો, સજીવ. સાયકલ, નિર્જીવ. આપણે ચલાવીએ તો ચાલે ને સાયકલ. કાતર, નિર્જીવ. બતક, સજીવ. ખુરશી, નિર્જીવ. પોપટ, સજીવ. માછલી, સજીવ. મકાન, નિર્જીવ. મકાન એક જગ્યાએથી બીજી જગ્યાએની જાતે જાય ના જાય એટલે નિર્જીવ કહેવાય. કૂતરો, કૂતરો સજીવ કહેવાય કે નિર્જીવ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ભસે છે, આપણને કરડે છે તો એ શું કહેવાય? સજીવ. પંખો, નિર્જીવ. સ્વિચ ચાલુ કરીએ તો જ ચાલુ થાય ને. કુંડુ, તો કે છે નિર્જીવ. મનુષ્ય, સજીવ કે નિર્જીવ? સજીવ કહેવાય. બરાબર. તો બાળમિત્રો આપણા અહીંયા આગળ સજીવ અને નિર્જીવના શબ્દો આપણે જોઈ લીધા. બરાબર. અને એને પણ ઓળખી લીધા કોણ સજીવ કહેવાય અને કોણ નિર્જીવ કહેવાય. અને એ સાથે આપણું સામાન્ય જ્ઞાનનું એસાઇનમેન્ટ પણ અહીંયા પૂર્ણ થાય છે અને આજનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળમિત્રો હોમવર્કમાં તમારે પ્રશ્ન 3 અને 4 બંને લખવાના છે. બરાબર. આગળ પ્રશ્ન 1 અને 2 ના લખ્યા હોય તો તે પણ લખી દેજો અને પ્રશ્ન 3 અને 4 એના પછી સુંદર અક્ષરે નોટમાં લખી દેજો. ચાલો આવજો.